नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू अमारी चेनल मां। मित्रों, आजे आपणे एक मित्र ए मेल द्वारा मोकलेली सत्य घटना आपनी समक्ष रजू करवा जई रह्या छे। तो वात पसंद आवे तो शेर करजो, लाइक करजो अने कमेंट मां तमारू मंतव्य जरूर जणावजो। तो चालो शुरू करिए आजनी वात। अमदावादना सीजी रोड पर एक एपार्टमेंटमां लताबेन सोनी, जेमनी उमर छे 68 वर्ष, પોતાના ભાઈ અમૃત ભાઈ સાથે રહે છે। છેલ્લા 21 વર્ષથી તેઓ એક જ રૂમમાં એક જ પથારીમાં છે। 2001ના વિનાશક ભૂકંપે તેમના બંને પગની ચેતનાને છીનવી લીધી છે। તેઓ ઊભા થઈ શકતા નથી, એટલે ચાલવાનો કે હરવા ફરવાનો તો કોઈ સવાલ જ નથી। કાળ મુખા ભૂકંપે તેમની કરોડરજ્જુને ગંભીર અસર કરી, એટલે બંને પગની ચેતના ગઈ। પગ ખરા, પરંતુ નામ પૂરતા જ છે। જો કે લતાબહેનના મનોબળને, તેમના મિજાજને, જીવન પ્રત્યેના તેમના હકારાત્મક અભિગમને સલામ કરવી પડે। તેમણે એક ઉદાહરણ પૂરું પાડ્યું કે ગમે તેવા વિષમ સમયમાં પણ કાળા માથાનો માનવી સુંદર જીવન જીવી શકે છે। ઘનઘોર અંધકાર હોય, ક્યાંય અજવાળા અણસાર પણ ન દેખાતો હોય, તો પણ મનગમતા જીવનને સરસ રીતે ઓપ આપી શકાય છે। આપણે બીમાર પડીએ અને થોડા દિવસ પથારીમાં રહેવાનું હોય તો પણ નિરાશ થઈ જઈએ છે, હરેરી જઈએ છે, મનથી ભાંગી જઈએ છે, હતાશા આવી જાય, એમ થાય કે આના કરતાં તો જીવવું જ નથી। ત્યાં કલિંદરી મિજાજને આપણા બહાદુર અને પરાક્રમી લતા બહેન સોની 21 વર્ષથી પથારી વશ છે, છતાંય આનંદમાં છે, લહેરમાં છે, જીવનને માણી રહ્યા છે। 46 વર્ષ સુધી તો તેઓ એકદમ નોર્મલ હતા, ભૂકંપને કારણે તેમના જીવનમાં તોફાન આવ્યું। 26 જાન્યુઆરી 2001ના રોજ વિનાશક ભૂકંપ આવ્યો। શું થયું હતું તે દિવસે લતા બહેન સાથે ચાલો જાણીએ। ભુજ એટલે કે કચ્છમાં રહેતા લતા બહેન શિવભક્ત, કંસારા બજાર પાસે રહે, દરરોજ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા અને દૂધનો અભિષેક કરવા જાય। તેઓ પૂજા પાઠ કરીને મંદિરના ઓટલે બેઠા હતા અને ભૂકંપ આવ્યો। તેમની સહેજ આગળ પગથિયા ઉપર મંદિરના પૂજારી નીચે ઉતરતા હતા અને ક્ષણ માત્રમાં ધરતીમાં સમાઈ ગયા। લતા બહેનને કેડસમાં ધરતીમાં ખૂપી ગયા, અડધું શરીર અને બે હાથ બહાર, એક હાથમાં દૂધ માટેની ટબુડી, બીજા હાથમાં દીવો કરવા માટેનો દિવેટો। એ વખતે એમની વય 46 વર્ષની હતી, લોકોએ બહાર કાઢ્યા એ દિવસોને યાદ કરતા તેઓ કહે છે, કલ્પી પણ ન શકાય તેવો માહોલ હતો, આખી આખા મકાનો જમીનની અંદર જતા રહ્યા હતા, ઠેર ઠેર કાટમાર અને મૃતદેહના ઢગલા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોની મને તરત મદદ મળી, હું ભાનમાં હતી, મને તો હતું કે હમણાં ઊભી થઈને ઘરે જતી રહીશ, પણ ત્યારે કલ્પના પણ નહોતી કે હું હવે જિંદગીમાં ક્યારેય ચાલી શકવાની ન હતી। મને એક ઓટલા ઉપર સુવડાવાઈ, જરીક વારમાં તો રાત પડી ગઈ, ખરેખર તો એ દિવસે દિવસ ક્યાં હતો, દિવસે પણ રાત હતી ને। મને આરએસએસના સેવકો શણના કોથળામાં લઈને આરોગ્ય કેમ્પમાં લાવ્યા, અમારા જેવા ઘણાને પ્લેનમાં બેસાડીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। મેં જોયું હતું કે અહીં પણ આરએસએસના સેવકો ખડે પગે કામ કરતા હતા। લતા બહેન સોનીની 4.5 મહિનાની સારવાર ચાલી, કરોડરજ્જુના કેટલાક મણકા દબાઈ ગયા હતા અને પગની ચેતના જતી રહી હતી। હવે તેઓ બિલકુલ ચાલી શકે તેમ ન હતા, અરે ઊભા પણ ન થઈ શકે। લતા બહેન સોનીના પરિવારને પરંપરાગત સોનીનો ધંધો, તેમના પિતાનું તો અગાઉ નિધન થયેલું, તેઓ માતા અને ભાઈઓ સાથે રહેતા, નાનપણથી જ લગ્ન ન કરવાનું નક્કી કરેલું હતું, ધંધામાં નિપુણ હતા, મુંબઈ પણ ધંધા અર્થે જતા આવતા, વિવિધ ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓને છૂટી મળતા, આત્મવિશ્વાસ, સજ્જનતા અને ખુમારી પારાવાર, ક્યાંય કાચા ન પડે, ક્યાંય પાછા ન પડે। લતા મંગેશકર સાથે પણ તેમની તસવીરો છે। ધંધામાં નિપુણ એ જ રીતે બીજી બધી બાબતમાં પણ કાબેલ, રસોઈ પણ સરસ બનાવે, ઘરનું એકમેક કામ ઉત્સાહથી કરે, મગજ મેકેનિકલનું એટલે કાંઈ બગડ્યું હોય તો વાત વાતમાં સાજું કરી આપે, અને હા, તેમને કામ વગર ન ચાલે, ના થાક લાગે કે ના કંટાળો આવે, સતત કામના કામ જ રહે, 5 વ્યક્તિ કરે એટલું કામ એકલા કરી લે, એવા ચેતનવંતા કામગ્ર લતા બહેનને ભગવાને કહ્યું કે ખૂબ કામ કર્યું, લો હવે તમારે બેસી રહેવાનું કે સૂતા રહેવાનું છે। ભગવાન શિવ અને કુળદેવી આશા પૂરા માતાના પરમ ભક્ત અને હનુમાનજીની સાધના કરતા લતા બહેને ભગવાનને તેમને વળતો મેસેજ કર્યો, કોઈ વાંધો નહીં ભગવાન, તમે રાખશો તેમ રહીશ, પણ જીવન માટેનો મારો પોઝિટિવ અભિગમ સહેજે ઓછો નહીં થયો, જીવન સાથેની મારી વફાદારીમાં તસુ ભાર પણ ઘટાડો નહીં થઈ,
कदाच भगवान पण लता बहेनो जीवन माटेनो आ जबरदस्त रुवाब जोईने राजी थया हसे अने पोरसाया हसे। लता बहेन एक ज पथारी मां 21-21 वर्ष रह्या पछी पण तमे साबूत छो, प्रसन्न छो, जीवन ने सुंदर रीते माणी रह्या छो, तेनु कारण शुं? मारा पूर्वजोना आशीर्वाद, दुनियाना दरेक जीव माटे प्रेम अने पॉजिटिविटी। आ पृथ्वी पर मारो कोई शत्रु नथी, विरोधी नथी, दरेक माटे मने पारावार प्रेम छे। तेवो कहे छे कि हुं आर्थिक रीते सद्धर छुं अने मने कोई मानसिक प्रश्न नथी, ए पण मने जुस्सो टकાવી રાખવા મદદ કરે છે। લતા બહેને છેલ્લા 15 વર્ષથી રોટલી દાળ ભાત શાક નથી ખાધા। નવાઈ લાગે કે તેઓ લગભગ કોફી પર જીવન જીવી રહ્યા છે। સવારે 8 વાગે, બપોરે 1:30 વાગે અને રાત્રે 8 વાગે એક એક મગ કોફી પીએ છે। ક્યારેક સોલ્ટ વાળી વેફર ખાય, એ પણ 2-3 પીસ, વધારે નહીં હો। પહેલા દરરોજ એક કેળું ખાતા, ઘણા વર્ષોથી તો એ પણ બંધ છે। શાકભાજી, સલાડ, સૂપ, જ્યુસ, ફળફળાદી આ બધાનો લતા બહેન ઉપયોગ કરતા નથી। જીવવા માટેની જોઈતી કેલરી, કોફી, વેફર અને દવાઓમાંથી તેઓ મેળવી લે છે। લતા બહેન લોકોને ચિક્કાર ચાહે છે, તેમના હૃદયમાં બધા માટે અખૂટ પ્રેમ છે। તેમના રૂમની બહારની ગેલેરીમાં રોજ પક્ષીઓ માટે 200-250 ગ્રામ ગાંઠિયા મૂકે છે। કાગડાઓ અને કાબરો અને બીજા પક્ષીઓ આવે ને લહેરતી ખાય, ખાતા જાય ને લતા બહેન સામું જોઈને આભાર માનતા જાય। ક્યારેક તો પક્ષીઓ છેક લતા બહેનના પલંગ સુધી તેમને મળવા અને તેના ખબર અંતર પૂછવા પણ આવે। લતા બહેનના સ્વજનો સાથેના પ્રેમ ભર્યા સંબંધો અને સંપર્કનું નેટવર્ક જબરદસ્ત છે, એમાં ક્યારેય ટાવર જતો નથી। ગાંઠિયાવાળા તેમના પક્ષીઓ માટે ગાંઠી આપી જાય, મેડિકલ સ્ટોર વાળો આવીને દવા આપી જાય, બેંકના કર્મચારીઓ આવીને તેમનું કામ પ્રેમથી કરી જાય। લતા બહેનને બધાને મીઠાઈ, નમકીન, ચીકી, અળદિયા પાક, શિયાળુ પાક અને ભેટ ઉપર આપવાનું ખૂબ ગમે છે। એકવાર પલંગમાંથી નીચે પડી ગયેલા એટલે હવે 2-2 પલંગ રાખે છે। આની સામે લાકડાના મોટા કબાટ છે, એમાંથી એક કબાટ તો બધાથી ભરેલું હોય છે। મૂળ કચ્છના એટલે કચ્છનું કનેક્શન મજબૂત, કચ્છની અલગ મલકની વખણાતી વાનગીઓ લતા બહેનના કબાટમાં થલવાતી રહે અને પોતાને મળવા આવતા સ્વજનોને તેઓ પ્રેમથી આગ્રહપૂર્વક આપતા જ રહે, જે આપે છે તે પામે છે। લતા બહેન પાસે બધાને આપવા માટે ઘણું બધું છે, પારાવાર પ્રેમ, નિર્ભેર લાગણી અને બીજું ઘણું બધું। તેમના ભાઈ વિનોદભાઈ સોની કહે છે કે જીવનમાં નાના મોટા પ્રશ્નોથી ત્રસ્ત લોકો લતા બહેનને ફોન કરે છે, લતા બહેન તેમને હિંમત આપે, કોઈનું કામ ના થતું હોય, કોઈને સમસ્યા હોય તો લતા બહેન તેમને પોતાને પોતાની કરે અને પછી લતા બહેન ફોન લઈને મંડી પડે, ના થતું કામ થઈ જાય અને કોઈના મનમાં આત્મવિશ્વાસનું નેટવર્ક ન પકડાતું હોય તો તે પણ લતા બહેન પકડી આપે। લતા બહેનને નિસહાય રહેવું ગમતું નથી, કોઈની મદદ લેવાની ગમતી નથી, ઓશાળે રહેવાનું ફાવતું નથી અને હા, કોઈનું ઋણ માથા પર ન રાખે, જે તેમનું રાખે તેનું સવાયું રાખી લે। લતા બહેનને વાંચવાનું ખૂબ જ ગમે, જો કે આંખોની મર્યાદાના કારણે ઓછું વાંચે છે। તેમના રૂમમાં ટેલિવિઝન નથી, પણ તેઓ આખો દિવસ મોબાઈલ ફોન ઉપર યુટ્યુબ પર અવનવા અને નિત નવા વિડીયો જોયા કરે, મજા આવે। આ નવી ટેકનોલોજીએ લતા બહેન જેવા લાખો લોકોના જીવનમાં રંગ ભર્યા છે, એ કબૂલ જ કરવું પડે। મોબાઈલ ફોનને કારણે અનેક વૃદ્ધજનોનું જીવન ધબકતું રહ્યું છે, તેમના વાચન પ્રેમે તેમને એક સ્વજન આપ્યા। લતા બહેનની તબિયત આમ સારી રહે છે, પરંતુ કોમ્યુનિકેશન ઊભા થાય તો હોસ્પિટલમાં દાખલ થવું પડે। તેમના પ્રસન્ન સ્વભાવ અને મજબૂત મનોબળના તો ડોક્ટરો પણ પ્રશંસક છે। અત્યાર સુધી થાપાની અનેક સર્જરી થઈ છે, ઘણી વખત અસાધારણ હાલતમાં તેમના ખંડમાં જ સર્જરી કરાઈ હોય તેવું બન્યું છે। લતા બહેન હોય તે બધું થાય, ચીલો ચાતરીને પણ કામ થાય, તેમની તબિયત સારી રહે છે। વચ્ચે ડાયાબિટીસ કે એકાદ વખત મળવા આવ્યો હતો, પરંતુ લતા બહેને તેનો પ્રેમથી આતિથ્ય સત્કાર કરીને વિદાય સમારંભ યોજી દીધો। ક્યારેક દુખાવો વધે, ક્યારેક ઇન્ફેક્શન થાય, પાણી અને મજબૂત મનોબળ સાથે દવાઓ લઈ લે એટલે વાત પૂરી। લતા બહેન સોનીના જીવનની આ ગાથા લાખો કરોડો લોકો માટે પ્રેરણા બની શકે તેમ છે। વિકટ સંજોગોમાં કેવી રીતે મનોબળ ટકાવી રાખીને સુંદર જીવન જીવી શકાય તે લતા બહેન પાસેથી શીખવા જેવું છે। નાની મધ્યમ કે મોટી બીમારીથી કંટાળીને લોકો જીવન ટૂંકાવી દે છે, ઘણા લોકો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, ઘણા લોકો જીવન રસ ગુમાવીને માત્ર સમય પસાર કરવા ખાતર જીવે છે। આ બધા લોકોને લતાબહેન સોનીનું જીવન એમ કહે છે કે ના ના, સહેજે નિરાશ ન થશો, ભગવાનની ઈચ્છાને માન આપીને તમારી અત્યારની જે હાલત છે તે સમયમાં શ્રેષ્ઠ જીવો, દરેકને પ્રેમ કરો ન કરો અને પારાવાર પ્રેમ કરો, કોઈના માટે વેર ઝેર ન રાખો, સતત પોઝિટિવ રહો, તમારાથી થાય એટલા ભલા કામ કરો, બને એટલા બીજાને ઉપયોગી થાવ,
જીવનની દરેક ક્ષણને માણો. 23 જાન્યુઆરી 1955 ના રોજ લતાબહેનનો જન્મ થયો હતો, જે 23 જાન્યુઆરી 2022 ના રોજ 68 વર્ષના થઈ ગયા હતા. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે લતાબહેનને નિરામય અને દિવ્ય દીર્ઘાયુ આપો અને તેમની આ પરાક્રમ ગાથામાંથી પ્રેરણા લઈને સેકન્ડો લોકો વિકટ સંજોગોનો સહજ રીતે સામનો કરી શકે તેવું વરદાન આપો. કોઈ લાંબી અને અસહ્ય બીમારીથી હતાશ થયેલા લોકોના લાભાર્થે આ વાત આજે તમારી સમક્ષ મૂકી છે. આભાર.